કડોદરા નગર ખાતે અરિયંત પાર્ક સોસાયટીના આશાસ્પદ વિદ્યાર્થી ભણતરના ડિપ્રેશનથી ઘર છોડી ચાલ્યો ગયો હતો। કડોદરા અરિયંત પાર્કમાં 116 મકાનમાં રહેતા અને ધોરણ 12 સાયન્સ અને આઈઆઈટી એનસેટ પરીક્ષા પાસ કરવાના ડિપ્રેશનથી યુવાન એવા અંકિત વર્મા 5 મહિનાના ભણતર છોડી પોતાના ઘરે આવી ગયો હતો અને હંમેશા ડિપ્રેશનમાં રહેતો હતો। સોમવારે વહેલી સવારે એકાએક યુવાન અંકિત વર્માએ પોતાના રૂમને બંધ કરી ચાલ્યા જતા પરિવાર ચિંતામાં મુકાયો હતો। મૂળ બિહાર નદાવ જિલ્લાના અને હાલ કડોદરા અરિયંત પાર્ક 116 મકાનમાં રહેતા અરવિંદભાઈ બોધિતભાઈ વર્માના નાના પુત્ર અંકિત વર્મા જે રાજસ્થાનના કોટાની એક પ્રાઇવેટ શાળામાં 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને આઈઆઈટીની એન્ટર્સ પરીક્ષાની તૈયારી કરતો હતો। વધુ પડતા ભણતરના દબાણના કારણે અધૂરો અભ્યાસ છોડી પોતાના ઘરે પરત આવ્યો હતો અને પોતાના ઘરમાં એકલો રહેતો હતો। પરિવારના કહ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી તેને જમવાનું પણ છોડી દીધું હતું અને ડિપ્રેશનના કારણે એકલો એકલો રૂમમાં સૂઈ રહેતો હતો। ગત સોમવારના રોજ મળેસ કે અંકિત વર્મા પોતાનો રૂમ બંધ કરી ક્યાંક ચાલ્યો ગયો હતો। બીજા દિવસે વહેલી સવારે ઘરમાં પૂજા હોવાના કારણે અંકિતની માતા અંકિતના રૂમમાં જતા અંકિત ક્યાંક ચાલ્યો ગયો હોવાની જાણ થઈ, જે બાદ પરિવારે રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન પર શોધખોળ કરી હતી, જ્યાં અંકિત મળી નહીં આવતા કડોદરા પોલીસ મથકમાં અંકિતના ગુમ થયા અંગેની ફરિયાદ કરી હતી। જો કે અંકિત પોતે જ એક ડાયરીમાં રોજિંદા લખવાની ટેવ ધરાવતો હોય જે ડાયરી પરિવારને મળી આવી હતી, જેમાં અંકિતે અંગ્રેજીમાં મિરર રાઇટિંગમાં લખી હતું કે એટલે કે વાંચનાર વ્યક્તિ જો એને વાંચે સમજવું હોય તો ડાયરીને અરીસા સામે રાખવી પડે જેથી ડાયરીમાં લખેલું લખાણ સીધું વંચાય તેમજ સમજાય છે। પરિવારના જણાવ્યા અનુસાર અંકિતે પોતાની અંગત ડાયરીમાં તેને ભણવાનું નહીં ગુમ હોવાનો ઉલ્લેખ કર્યો હતો તેમજ જતા પહેલા તેને પોતાની ઈમેલ આઈડી ડિલીટ મારી ફોન પોતાના ઘરે જ મૂકીને ગયો હતો। નામ અરવિંદ વર્મા। અરવિંદભાઈ ક્યાં હુઆ હૈ આપકા જો છોટે વાલા લડકા હૈ વો ક્યા કહે કે કુછ ગયા હૈ યહાં સે? વો 23 તારીખ 1 બજે રાત કે બાદ નિકલ ગયા। કુછ લિખ કે ગયા હૈ? નહીં। કોણ સી ઇસ કક્ષા મેં વો પઢાઈ કરતા થા? એલએન મેં કર રહા થા આઈઆઈટી બ્રાહ્મી મેં ટ્યુશન બ્રાહ્મી કોટા। जो डायरी में कुछ लिख के गया उससे क्या मालूम पड़ा है, क्या लिखा है वजह? ओ मतलब अपने कुछ अमितेश वर्मा। क्या हुआ आपका जो छोटे वाला भाई है वो क्या कह के यहाँ से घर से निकला है? किसी को कुछ बोला नहीं, ऐसे ही निकल गया। कुछ चिट्ठी वगैरह कुछ डायरी वगैरह में लिख के गया है? डायरी में लिखा लेकिन वो पिछले साल का लिखा हुआ है। उसने जो पिछले साल लिखा है उसमें उससे आपको क्या मालूम पड़ रहा है, क्या कारण हो सकता है? हाँ उसे ही मालूम चल रहा है कि वो पढ़ाई में फोकस नहीं कर पा रहा है, मतलब जब से कोटा गया है उसको ऐसा लग रहा है वहाँ पे बदल गया है, उसमें चेंजेस आने लगा है। कौन सी कक्षा में वो पढ़ता था? 11th 12th में, 11th में पढ़ने के लिए गया था, 10th पास करके वहाँ पे आईआईटी का प्रिपरेशन करने गया था। यहाँ कोटा जीआईडीसी में इसके बारे में आपने कोई फरियाद की है? हाँ पुलिस स्टेशन में। कितने टाइम हुआ है? 2 दिन हो गया। 2 दिन। आप हमारे चैनल के माध्यम से क्या मैसेज छोड़ना चाहेंगे आपके भाई को? वो जहाँ पे भी हो और हम लोग को फ़ोन करें, हम लोग उसको लेने आ जाएंगे, उसको कुछ नहीं बोलेंगे, उसको मतलब पढ़ना हो या नहीं पढ़ना हो जो करना हो कोई दिक्कत नहीं है, कोई उसको कुछ नहीं बोलेगा, सिर्फ घर पे आ जाए।